પણ મને એક નથી સમજાતો કે આ ફેર એન્ડ લવલી લગાડવાથી ધોળા થવાય. જો ભાઈ હું કોઈ ફેર એન્ડ લવલી કંપનીનો કોઈ વિરોધી નથી, હા આપણે આપણે એને ઓળખતાય નથી, પણ આવું આવું મોઢે લગાડવાથી આ નહીં 100% રૂડા રૂપાળા રહ્યો, ભગવાને દેહ આપ્યો છે, હા એ તો વયો ગયો સમય, 30 વર્ષ પહેલા કોણ નાતો મારો બાપ આમ બેઠો, નહીં અત્યારે વ્યવસ્થા થઈ છે, આનંદ કરો, ખૂબ સારી રીતે જીવો, તનાતન જીવો, માગો એવી મિલનું કાપડ મળે છે, ફર્સ્ટ ક્લાસ જીવો ને, ક્યારે ગોથું ખાઈ જાય નક્કી નથી, અને પૈસો હોય એવા દાનમાં દેતા જજો, પેઢી ઉયું જાય તો આ ઈમારત ભૂહા હે નહીં ભલામણ, બાકી નોટ જેમ બેન થઈ જેમ આપણે ક્યારે બેન થઈ જવું નક્કી જ નથી. જો નોટ બનાવી કોને, સ્વામીજી હું ઘણી વાર ઉબળખા એટલે આવે, બે વાત હજી ચાલુ છે તો વચ્ચે ત્રીજી નીકળે, જે વસ્તુ જેમાંથી બને એકવાર એને બનવું પડે, આ શરીર માટીમાંથી બન્યું, બનાવ્યું કોને, આના શરીર અખિલ બ્રહ્માંડના માલિક છે, સદગુરુની કૃપાથી બુદ્ધિ મળી, એકને માયુ આયર બનાવ્યો, કોઈને કીર્તિદાન બનાવ્યો, કોઈને ઉમેશભાઈ બનાવ્યો, કોઈને દેવાંગી બનાવી, કોઈને તબલા વાળા બનાવ્યા, કોઈને મંજીરા વાળા બનાવ્યા, કોઈને સંતો બનાવ્યા, બનાવ્યા કોને, મારા નાથે. અને જ્યારે જેણે બનાવ્યા છે એ પાછો જા હક ખેંચી લે કે આજથી તો માયો આયર, કોને સમજાતું જ નથી, આ માયો આયર તો આ સમાજે બનાવ્યો ને, હું છું તો મને ખબર નથી, હાલો મારું આખું ઘર ભેગું થઈને અથવા તમારું આખું ઘર ભેગું થઈ, તમારું જે નામ પાડ્યું તો ઘરના જ પાડ્યું, પરિવારે ફૈયે પાડ્યું, એક ફુવાએ પાડ્યું, એક માયે પાડ્યું, એક માસીએ પાડ્યું, પાડ્યું તો એણે જ ને, બિલ્લો લઈને તો આવ્યા નહોતા, પણ માની જોઈએ આખો પરિવાર ભેગો થઈને. સ્વામીજી ક્યારેક ઘરે બેઠો ત્યારે આવા વિચાર આવે ત્યારે મને બહુ આમ થોડુંક ઊંઘે ન આવે કે સારું સહી કોણ, આપણે આખું ઘરે ભેગું થઈને એમ કહી દે કે તારું નામ મમ્મીએ પાડ્યું છું માયો ભાઈ, આજથી અમે આખું ઘર આખો પરિવાર આ નામને પાછું લઈ લઈ છે, હવે તું કોણ છો, તારી જાતને ગોત, તું નહીં ખબર પડે એટલે ભળી જવાય, મોજ કરાય. નાનું એવું ઝરણું દરિયાએ પગ હોય ને તો ગંગામાં ભળી જવાય, અને એ નાનું એવું ઝરણું હોય ને સાહેબ એ ગંગા થઈ જાય. અરે છોડો, હરિદ્વારની ગટરું ગંગામાં જતી હોય ને સાહેબ એ ગટરું ગંગા થઈ જાય છે, કારણ કે આપણે શરણામૃત લઈ તો નોખું નથી પાડતું, એમ સંત એવા છે, આપણે ગટરું જેવા ગોબરા હઈશું ને તો એવા સંતોમાં ભળી જશું ને તો એ આપણને એવા પ્રવાહિક બનાવી નાખશે ભલામણ. એવા સરસ રૂપાળા બન્યા એટલે કહું બેનો કે આ ફેર એન્ડ લવલી લગાડવાથી ધોળું થવાય મને બહુ ખબર નથી, થવાતું હશે, ઘડીક રહેતું હશે, કોઈ વિરોધ નથી મારા બાપ, પણ જો ફેર એન્ડ લવલીથી જ આ ધોળું થવાતું હોય તો એક મહિનો ભેંસને લગાડજો, હા હા એમાં કઈ ફેરફાર થાય તમે તને શીખજો રોજ, દેખીએ એ ભક્ત કે બાદ ઈની ઈઝ હોય, એ ઓલરેડી એડવર્ટાઈઝમાં આવી ધોળી છે. બેનોનું સ્વભાવ મને બહુ ગમે, બહુ સરસ યાર. જો એ કોઈ કોઈ દિવસ કોઈની ખરાબ વાત નહીં કરે, સારી જ વાત કરશે એના ઈ સિવાય. બેનોને બે જણા ન ઓળખીએ ક્યાં આ ધરતી ઉપર, કેવલ ને કેવલ બે જણા ન ઓળખીએ ક્યાં, અમારો બાપ વાપી વલસાડ અમારો આહિર સમાજ એના તરફથી 11,001 રૂપિયા આવે છે, જોરદાર તાળીના ગળાથી બધાઓ ધન્યવાદ, વાહ અમારો બાપ વાહ. આપણે નાચ ના છે ઉડાડવા જોવે ને, પડો તાળિયું પડો. બેનો ને ભાઈ અમે આવતા ત્યારે ટ્રાફિક હતો, ભાઈ ને કીધું તમે આમ લાગો છો પોલીસ જેવા ધોકો લઈને ઉતર્યો, હા છે ને ટ્રાફિક હટી ગયું, ખોટી દીધી સુખાભાઈ, સુખાભાઈ ને કીધું આ લાકડી પોલીસ ની છે ઉતરો તમ તારે, હું કહું હામાં ઓરિજિનલ ન આવી જાય એ ધ્યાન રાખવું. આપણે ગુજરાતમાં ચાઇનાના વડાપ્રધાન આવ્યા બધા વાતો કરતા હતા, ચાઇનાના વડાપ્રધાન આવ્યા હતા, ગામડાના ભાભા કે ઓરિજિનલ કેદી આવી છે, એટલે મૂળ વાત મૂળ વાત મૂળ વાત મૂળ બેનો ને બે જણા ન ઓળખે ક્યાં, બે જ વ્યક્તિઓ, કોણ, એક પરણેલા
આખી જિંદગી ઓળખી જ ન હોય કે અને એક કુવારા નથી ઓળખ્યા પણ હાટું તોડે છે ઓળખી જાય એને ભેગ પહેરી લીધા યાર કે સંસાર જેમાંથી ઉત્પન્ન થયા છે એમાં શરીરને પાછું નથી જવું સમાજના કલ્યાણ માટે જવું છે એટલે બહેનો 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 ભેગા થાય જ્યારે એ જે આમ બે આમ અને પછી જે વાતો કરે એ તો સાંભળવા જેવી હોય યાર એમાં એક વાત તો એ કરે જ કહીએ છીએ કહી દઉં કહી દઉં બેનો વાંધો લઈને મારા બાપ હું પછી કહું તમને જવો પણ આમ બેન વાત કરે ત્યારે એક વાત તો કરે તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં અને હકીકત હું તમારી ભેગો છું નથી આપણામાં આપણામાં બુદ્ધિ હોય તો હાંબેલી ખોડે સડીને જાય પતિ પત્ની બે ઝઘડતા થાય એટલે એનો પતિ બોલ્યો એ મારી સામે બોલતી નહીં હું કઈ તારથી ડરતો નથી હા ત્યારે એની પત્ની કીધું હું નથી ડરતો હે ખાલી સંબંધ કરવા વેહવાળ કરવા સંબંધ કરવા આવ્યો તેથી 500 જણા લઈને આવ્યો છો જાન લઈને આવ્યો તેથી 500 જણા આવ્યો હતો હું એકલી બેહી ગઈ થી અને અત્યારે તું તારા કુટુંબ ભેગો રે હું એકલી રહું છું હું નથી પીતો ઉગો ખરેખર આપણા 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 બુદ્ધિ નથી હમણાં પૂંજે મોરારી બાપુ કથામાં બોલ્યા કે આ દેશની સ્ત્રી પુરુષનું હૃદય બરોબર ઓળખી શકે છે આ દેશનો પુરુષ સ્ત્રીનું હૃદય નથી ઓળખી શકતો આ નરું સત્ય છે ને વાતે સાચી કારણ કે લગભગ તમે જુઓ તો પતિ પત્ની ઊભા હોય તો પત્નીનું મસ્તક અહીં હૃદય સુધી આવતું હોય જો ઓરિજિનલ જોડ હોય તો પછી હા વાહડા જેવા મળી જતા હોય તો પણ આપણે લગભગ તમે કોઈ પણના ઘરે તમે પતિ પત્નીના ફોટા જોશો તો કાયદેસર પત્નીનું મસ્તક છે પુરુષના હૃદય સુધી આવતું હોય એટલે એ હૃદય વાંચી શકી છે અને પુરુષ છે એ સ્ત્રીના હૃદય સુધી નથી પહોંચી શક્યો કારણ કે એનું માથું સ્ત્રીના મસ્તક ઉપર હોય તો એ વધી વધીને બાયુની બુદ્ધિ માપી શકે અને મહેરબાની કરીને જીવવું હોય તો બુદ્ધિને એક બાજુ મૂકી દેજો સાહેબ એકલા હૃદયથી જીવજો તમને જીવવાની બહુ મજા આવશે ભલામાં હે સંતોના હૃદય પરિવારના હૃદય માપો તમારા ભાઈ મજા જે બુદ્ધિ હકીકત હું તમારે ભેગો છો નથી આપણા બુદ્ધિ ભાઈ અરે અમુક અમુક તો એવું કે કે આ દેશની સ્ત્રીને બુદ્ધિ પગની પાણીએ હોય હા એક બેનને પગની પાણીએ લાગ્યું ને એમ રે થયું કહેવા ગયો સાહેબ હું પણ કહું મારા દેશની જગદંબાને પગની પાણીએ બુદ્ધિ હોય શું કામ એ ડગલું ભરતા પહેલા 7 વાર વિચાર કરી લે કે મારે ડગલું ભરાય કે ન ભરાય સાહેબ અને આપણે ખબ ખબ કરતા ક્યાં જાઈએ નક્કી નહીં ભલામાં ઘણા નથી ધીયાજમાં ડબલું નાખી દે ભીતે ભટકાય આ વંડી કોણ કરીને હતી તારી માં હતી પણ એક કહું તમને કે આપણામાં બુદ્ધિ નહીં પણ દિલવાળા તો ખરા કોકે ખોટું ખોટું દાંત કાઢી આવે તો ઈ ખાસામાં 3 વાર ગાડી કાવા મારી આવે એ તારી માં ગાંડી છે હું કામ ટાયર તોડ આવા એ ડીઝલ ના ભાવ વધારે આવા એ ખોટા ધક્કા ખાય ખાય એટલે બેનો અને આપણે આપણે છે ને પુરુષ છે એ અભિમાની છે બેનો સરળ છે હ આપણે જો હવે આ રસના ડેપા બધે ચાલુ મળ્યા થવા આ શેરડીના રસ રસ પીવા આપણે જઈએ ને બેનો જાય જોજો કોઈ પણ ખરીદી કરવા આપણે જઈએ ને બેનો જાય આ સીસી કેમેરાનું સંશોધન ન આવત જો બેનો ખરીદી કરવા ન જતા હોત તો કારણ કે કટલેરીની દુકાન ગયા હોય તે સાંજાનું પાકેટ ખ્યા વગેરે આવે તો ધક્કા ફેલ જાય સાહેબ નહીં એ એમણે ક્ષેત્રાય નહીં આવે આપણે અભિમાનમાં ગમે હવે આપી દે ને જે સાથે 5 રૂપિયા વધારે પૂરું થાય કારણ કે આપણામાં પાવર ને વાયડાય બહુ છે જો આ રસ પીવા ખાલી જાવ ને રસ પીવા આપણે ઉભા રહી ગાડી લઈને આમ રોડ કાંઠે ભાઈ 5 ગ્લાસ આવવા દેજે રસના એટલે ઓલો રસનો ગ્લાસ લેશે એમાં દોથો દોથો બરફ નાખશે અને પછી રસ નાખશે આપણે પૈસા આપીએ રસના અને બરફના ગાંગડા સુહીને વહી આવીએ આવણો સરસ છે બેનો આવું નહીં કરે બેનો રસ પીવા જાય તરત કે 5 ગ્લાસ આપજે ભાઈ રસ ઓલો આમ ગ્લાસ હાથમાં લઈને બરફમાં આમ એ બરફ નાખતો ને મારો રોયા
માર દીકરા એને બરફ નો આપે એને આખે આખા રહના ભર દે બોલો પછી બેનો શું કરે ખબર બે ઘૂંટલા ભરીને જેવો ખાલી દે નેક થોડો બરફ પાછો રસ ખાલી દે નેક થોડો બરફ એ પૈસા રસના દેશે બરફ મફત લેશે આપણે પૈસા રસના દેઈ છે અને એ એમ કહેવાય બરફના ગાંગડા સુહીન હોય આવી નહીં બુદ્ધિ બુદ્ધિથી પર થઈને જે માણસ જીવે છે એ જ સદગુરુનું ચરણ પામી શકે છે આ બુદ્ધિનો વિષય નથી નથી અને નથી સાચું મેં એક જગ્યાએ કીધું મેં કીધું આ જેટલા દાતા છે ને કે જેટલા આ આ આ આ કાર્યક્રમમાં આવે ને આ જોકે હું મારામાં બુદ્ધિ હોય તો આ ધંધા હું કરું હું ફ્રેશ થતો હતો તો ડૉક્ટર ક્યાં ગયા હા ડૉક્ટર સાહેબને બધા આવ્યા મને કે સેલ્ફી લેવા થતા હું તો ટુવાલ પહેરીને હજી ઊભો રૂમમાં સીધા આવી મારે રૂમને લોક કાંઈ હોય નહીં એટલે આવ્યા મને કે પહેલી વાર તમને રૂબરૂ મળ્યો ભાગશાળી છો પછી મેં એને આમ બેઠા ત્યારે કીધું કે અમારું જીવન ડૉક્ટર આ જ છે ગાડીમાં ઊંઘતા ઊંઘતા આવતા હોય આવીને ફ્રેશ થઈ નાહીને પાછા કફની ડોકમાં નાખીને પાછા તમારે સામે હોળે કળાય પાછા અહીંથી કાલ વાસ્તવિકમાં સુખ જોતું હોય તો સદગુરુના ચરણ સિવાય દુનિયામાં ક્યાંય સુખ છે નહીં છે નહીં છે નહીં બાકી તમારી જેટલી વ્યવસ્થા કરતા જાઓ છો આ માણસ દુઃખ દુઃખ નામની પ્રોડક્ટ ભગવાનના ઘરની છે જ નહીં આપણે સુખ ગોતવા જઈએ છીએ ને તો દુઃખ વિશમાંથી ઉગે છે